वरसाद खेंचाता राजकोट में जलसंकट उभू थवानी शक्यता है, जे बाद राजकोट मेयरे मुख्यमंत्री ने पत्र लखी सौनी योजना थकी पाणीनी मांग करी। आजी और न्यारी डेम में पाणी ठालवा माटे मांग करवामां आवी। 31 जुलाई सुधी में वरसाद न आवे तो शहर में पाणी वितरण में समस्या उभी थई शके छे। हाल आजी डेमनी सपाटी 225 एमसीएफटी छे तो न्यारी डेमनी सपाटी 329 एमसीएफटी, जारे भादर 1390 एमसीएफटी छे, जेमांथी राजकोट शहर माटे दररोज 415 एमएलडी पाणीनो उपाड करवामां आवे छे। वरसाद खेंचावानी आ स्थितिमां जो सौनी योजनानुं पाणी मळे तो जळ संकट हळवुं थाय। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે ફોન લાઈન પર જોડાયા છે। જી ગૌરવ, વરસાદ ખેંચાતા રાજકોટ પર જળસંકટની સ્થિતિને લઈ મેયરે પત્ર લખ્યો છે કે સૌની યોજના થકી રાજકોટને પાણી આપવામાં આવે, શું વિગતો? ચોક્કસ જ જોઈ, સામાન્ય રીતે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લામાં જળસંકટ ઉભું થાય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, અને તેને લઈને રાજકોટના મેયર પ્રદીપ દવ છે તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર છે તે લખવામાં આવ્યો છે। સૌની યોજના થકી નર્મદાના નીર છે તે રાજકોટના આદિ અને ન્યારી ડેમમાં ઠલવવાની માંગ છે તે કરવામાં આવી છે। 31 જુલાઈ સુધીમાં જો વરસાદ ન આવે તો રાજકોટ શહેરમાં જે રીતના 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે તેમાં પણ સમસ્યા છે તે ઉભી થઈ શકે છે। હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો આજી ડેમમાં 225 એમસીએફટી, જ્યારે ન્યારી ડેમમાં 329 એમસીએફટી, જ્યારે ભાદર ડેમ છે તેની અંદર 1390 એમસીએફટી, જેમાંથી રાજકોટ શહેરને દરરોજ 415 એમએલડી પાણીનો જથ્થો છે તે આપવામાં આવી રહ્યો છે, અને હવે મેયર દ્વારા સૌની યોજનાથી પાણી મળી રહે તે માટે તેને મુખ્યમંત્રીને પત્ર છે તે લખવામાં આવ્યું છે। જો આ પ્રકારે પાણી મળે તો જળ સંકટ છે તે હળવું થાય તેવી પણ અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। સાબરકાંઠા પોશીનાના પાલીબિયામાં વીજળી પડતા 11 વર્ષીય બાળકીનું મોત થઈ ગયું। રાજસ્થાનના પાટલીના ડૂકો પાલીબિયામાં સંબંધીને ત્યાં આવ્યા હતા ત્યારે ઘર આગળની ઝૂંપડીમાં બેઠા હતા। આ સમયે વીજળી પડતા એક મહિલા સહિત 4 લોકો દાઝ્યા હતા, જ્યારે બાળકીનું ઘટના સ્થળે મોત થયું। દાઝેલા 4 વ્યક્તિને પોશીના પીએચસીમાં સારવાર માટે દાખલ કરાયા છે। કચ્છના ભુજમાં ઝાડ પર વીજળી ત્રાટકી સાંજના સમય ગામની પાસે આ ઘટના બની છે। વીજળીના કારણે ઝાડને નુકસાન થયું, વીજળી પડવાથી કોઈ જાનહાનિ નથી થઈ, માત્ર ઝાડને થોડું ઘણું નુકસાન થયું છે। કચ્છના ભુજમાં ઝાડ પર વીજળી ત્રાટકી સાંજના સમય ગામની પાસે આ ઘટના બની છે।